આજે આપણે ભણવાની શરૂઆત કરીશું એક નાનકડા શ્લોકથી. તો ચાલો તો હાથ જોડી આંખો બંધ કરો. તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમ પ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ચાલો તો આપણે ભણવાની શરૂઆતમાં ગણપતિ દાદાને યાદ કર્યા. તમારા ફેવરેટ છે ને ગણપતિ દાદા? મને પણ ખૂબ જ ગમે છે. આજે આપણે ગુજરાતીમાં ભણવાના છીએ મૂળાક્ષરો. પણ એ મૂળાક્ષરો હું તમને પહેલાં બતાવીશ, તમારે તેને ધ્યાનથી જોવાના છે, પછી તમારે મને કહેવાનું છે અને ઓળખીને બોલવાના છે. તો બોલશો ને? ચાલો, મારા હાથમાં એક મૂળાક્ષર છે, તમારે મને ઓળખીને કહેવાનું છે કે તે કયો મૂળાક્ષર છે. હું મારી આંગળી ફેરવીને બતાવું છું. હા, કયો મૂળાક્ષર છે? વ. સાચી વાત છે. હા, તમારી. તો હવે મને કહેશો કે આ કયો મૂળાક્ષર છે? ર. ધ્યાનથી જોજો. હા, હું મારી આંગળી ફેરવીને લખી રહી છું. ર, બરાબર ને? હવે હું તમને એક બીજો મૂળાક્ષર બતાવું છું. કહો તો આ કયો મૂળાક્ષર છે? સ. આપણે પાછળ હમણાં આંગળી ફેરવીને જોઈશું. સ. પણ મિત્રો, મને કહેશો કે આ કયો સ છે? સસલાનો. સાચી વાત છે. હા, તમારી. પણ આપણો હજુ એક મૂળાક્ષર બાકી છે, તમારે મને એ પણ ઓળખીને કહેવાનું છે. કહો તો આ કયો મૂળાક્ષર છે? દ. સાચી વાત છે. હા મિત્રો, તમારી. તમે ખૂબ હોશિયાર છો. તો આપણે દ પર આંગળી ફેરવીને જોઈશું. દ. પણ કયો દ? દડાનો કે ડબ્બાનો? હા, દડાનો દ. તો હવે આપણે આ મૂળાક્ષરોને લખતા જોઈએ. જોયું મિત્રો, આપણે મૂળાક્ષરો જોયા ને, તમે ઓળખી ગયા ને? તો હવે આપણે લખતા શીખવાનું છે, બરાબર ને? તો કહો તો આ કયો મૂળાક્ષર છે? વ. હવે આપણે તેને લખતા શીખીએ. આ ટપકા પર આપણે ધીરે ધીરે ધ્યાનથી લખવાનું છે. અડધું ગોળ અને દાદાજીની લાકડી. શું થયું? વ. પાછો લખું છું. હા, ધ્યાનથી જોજો. વ. શું કહેવાય આને? વ. તમારે પણ તમારા નોટમાં આવી જ રીતે લખવાનું છે. જોયું મિત્રો, શું લખ્યું આપણે? વ. ચાલો હવે મને કહેશો કે આ મૂળાક્ષર કયો છે? હા, તમે ઓળખી ગયા. હા, ર. તો આપણે હવે ર લખીશું. ટપકા પર ધ્યાનથી લખવાનું છે. હા મિત્રો, શું લખ્યું? ર. પાછો લખું છું. હા, ર. સરસ વળાંકવાળા અક્ષરે ધીરે ધીરે લખવાનું છે. હા, જોયું?
આવી જ રીતે તમારે નોટમાં સરસ અક્ષરે તમારે લખવાનું છે. લખશો ને? ચાલો કહો, આ કયો મૂળાક્ષર છે? સ. પણ કયો સ છે? શરણાઈનો છે. હા, સસલાનો છે. ખૂબ સરસ, તમને યાદ છે બરાબર. તો સસલાનો સ કેવી રીતે લખશું? રમકડાનો ર લખ્યો તેવી રીતે, પછી આડી લીટી, પછી દાદાજીની લાકડી, એટલે થઈ ગયો સસલાનો સ. પાછો લખું છું. હા મિત્રો, ધ્યાનથી જોજો, તમારે પણ તમારી નોટમાં આવી જ રીતે લખવાનું છે. સ અને લખો ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા અક્ષર ઉપર નીચેની લીટીને અડીને નીકળવા જોઈએ અને ગંદા અક્ષરે લખવાનું નથી. બરાબર ને? તમને સ્ટાર જોઈએ છે ને? તો આવી જ રીતે સરસ લખવાનું છે. હવે કહો તો આ કયો મૂળાક્ષર છે? દ. પણ કયો દ છે? દડાનો કે પછી દબ્બાનો? દડાનો. હા, તો એ કેવી રીતે લખીશું આપણે? અડધું ગોળ, પાછું બીજું અડધો ગોળ, થઈ ગયો દડાનો દ. પાછો લખું છું. હા, દ. શું લખ્યું કહો તો? દ. આવી જ રીતે તમારે ધ્યાનથી સરસ અક્ષરે લખવાનું છે. તો લખશો ને?